હાલો દાખલા નંબર ચોથો આપણે ત્રણ દાખલા જોયા બાદ હવે ચોથો દાખલો જોઈ લઈએ શું કીધું પંદર ના છેદ માં સોળસો સૌ પ્રથમ આપણો ધ્યેય કયો હશે તો કે બે ગુણ્યા પાંચ ની કોઈ પણ ઘાત આવી ગયો જો એ ન આવે તો આપણે ટૂંકો દાખલો હમણાં જ ગણ્યો એ તો કરી નાખી કે પંદર ના છેદ માં સોળસો સોળસો ના હું અવયવ પાડું ને મારે શું કરાય તો કે અવિભાજ્ય અવયવ પાડવાનું સો રફ કામ કરી લેવાય સોળસો અહીંયા કેટલા વધે આઠસો ચારસો બસો સો પચાસ પચીસ અને પાંચ મતલબ બધે બગડા દેવા અને પાંચડા દેવા તો કે હું લખીશ એક બે ત્રણ ચાર ને પાંચ અને છ તો કે બે ની છ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ પાંચ ગુણ્યા પાંચ શું કામ લઈ ગયું એમ નાખો કારણ કે તો પાંચ ની બે ગત થાય પરંતુ પાંચ ગુણ્યા પાંચ એટલા માટે લીધું પાંચ તેરી પંદર જો છેદ ઉડતા હોય તો ઉગાડી નાખાય જેથી કરીને આપણે ગુણાકારમાં છેલું લઈએ ત્રણના છેદમાં બે ની છ ઘાત અને પાંચ ની એક મતલબ આના અવિભાજ્ય અવયવ બે અને પાંચ આવ્યા તો કેવું સ્વરૂપ થશે તો કે સાત પંદર ના છેદમાં સોળસો એ સાત દશાંશ સ્વરૂપ છે જો સાત દશાંશ સ્વરૂપ હોય તો એને સાત દશાંશ સ્વરૂપે આપણે દર્શાવવાનું તો મારે શું કરવાનું તો કે ત્રણ બે ની છ પાંચ ની એક ઘાત તો છે કેટલા પાંચ તો કે બે ની છ એટલે મારે પાંચ ની છ કરવી પડે તો પાંચ કેટલા છે એક પાંચડો છે તો મારે કેટલા ગુણાવી જોઈએ પાંચ ની પાંચ વડે પાંચ ની પાંચ ઘાત વડે હું ગુણાવું એટલા માટે શું થઈ જાય તો કે નીચે પાંચ ની છ થઈ જાય ઉપર પાંચ ની પાંચ થઈ જાય કેમ તો કે નીચે એક પાંચડો વધારેનો હતો હવે ત્રણ પાંચ ની પાંચ હમણાં જ મિત્ર આવ્યું તો પાંચ ની પાંચ એટલે તો કે ત્રણ હજાર એકસો પચીસ આવા અંક યાદ રાખવાના અને બે ની છ ગુણ્યા પાંચ ની આઈ છ અને ગુણાકાર કેટલો થાય જુઓ જી તો કે પાંચ તેવી પંદર પાંચ દરેક પંદર છ ને સાત ત્રણ એકુ ત્રણ અને ત્રણ તેવી નવ અને બે પચાસ દસ દસ ની માથે છ ઘાત તો કેટલા આંકડા પછી પોઈન્ટ આવશે છ ઘાત દો પાંચ ઘાત હતી તે પાંચ આંકડા પછી પણ એક પર છ છે તો છ આંકડા પછી પોઈન્ટ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો નવ ત્રણ સાત પાંચ છ આંકડા પછી પોઈન્ટ આ એનું શું થઈ ગયું દશાંશ સ્વરૂપ હવે દાખલા નંબર પાંચ દાખલા નંબર પાંચ માં રકમ શું કહેવા માંગે છે તો કે ઓગણત્રીસ ના છે ત્રણસો તેતાલીસ ત્રણસો તેતાલીસ જો રકમ જોઈને જ આપણે ખબર પડી જાય એકમ નો પાંચ કે બે નથી બે કી સંખ્યા કે પાંચ નથી એટલા માટે આ પાંચ અને બે નો અવયવ થવાનો નથી તો કે આપણે ખાલી જોઈને તો ત્રણસો તેતાલીસ આવે સત્યુ સત્યુ ઓગણપચાસ ઓગણપચાસ સત્તા હવે આપણે પાંચ અને બે તો અવયવ આવ્યા નહીં તો કે બે ની એમ ઘાત અને પાંચ ની એમ ઘાત અવયવ નથી ઓગણત્રીસ ના છેદ માં ત્રણસો તેતાલીસ એ શાંત દશાંશ તેવીસ છેદમાં બે ની ત્રણ ઘાત અને પાંચ ની બે ઘાત મારે શું કરવાનું ખાલી તો કે આ એક બગડો છે ત્યાં કાં દસ સ્વરૂપ કાં સો કાં હજાર કાં દસ હજાર આવું લેવું હોય તો મારે પાંચ રાખીને ગુણાવી દો એટલે થઈ એક થઈ જાય તો મેં શું વધારાનું લખ્યું ખાલી પાંચ રો તો ઉપર મારે પાંચ ત્રેવીસ પચાસ એકસો પંદર અને નીચે આવી જાય દસ ગુણ્યા દસ ગુણ્યા દસ એટલે કે ત્રણ ગુણ્યા તો કે એકસો પંદર ના છેદમાં હજાર ઝીરો પોઈન્ટ એકસો પંદર
આયો શું થઈ ગયો ટ્રાન્સ તો સાંસ સ્વરૂપ થઈ ગયો લખી નાખીએ 23 ના છેદ માં જેવી 3 5 ની બે એ શાંત દશાંસ સ્વરૂપ છે દાખલા નંબર 7 જો દાખલા નંબર 7 શું કહે છે તો કે દાખલા નંબર 7 એમ કે છે 129 ના છેદ માં અવયવ માં શું આવી ગયો બે ને પાંચ સિવાય સાત મળે છે એટલા માટે બે દશાંશ સ્વરૂપ ને શાંત હોવા માટે બે ની એમ અને પાંચ ની એમ ઘાત સ્વરૂપે એમ સ્વરૂપે અવયવ હોવા જોઈએ જે અહી સાત ની પાંચ સ્વરૂપ વધારે છે તેથી 129 ના છેદ માં 2 ની 2 5 ની 7 અને 7 ની 5 એ શાંત દશાંશ સ્વરૂપ નથી તો નથી તો કેવું છે 129 ના છેદ માં 2 ની 2 5 ની 7 અને 7 ની 5 એ અનંત અને આવૃત સ્વરૂપ છે આ રીતે આઠમા દાખલા ની અંદર 6 ના છેદ માં 15 6 ના છેદ માં 15 6 જો 6 શું છે તંદુ 6 પાંચતેરી 15 5 અને 2 સ્વરૂપ પહેલાના 3 આવ્યા પરંતુ 3 નીકળી જાય 2 ના છેદમાં 5 જ વધે એટલે કે 5 ની કોઈ પણ ઘાત અને 2 ની કોઈ પણ ઘાત મતલબ આનું શાંત સ્વરૂપ થશે કે 2 ના છેદમાં 5 એ શાંત દશાંશ સ્વરૂપ છે તેથી 2 ના છેદમાં 5 ને કેટલા વડે ગુણાવો તો 1 2 વડે ગુણાવી દીધો 5 2 10 તો ઉપર મારે કેટલા વડે ગુણાવવાના 2 વડે તો 4 ના છેદમાં 10 તો સ્વરૂપ શું થઈ જાય 0.4 દાખલા નંબર 9 35 ના છેદમાં 50 35 ના છેદમાં 50 ઝડપથી થઈ જાય તો કે 35 7 50 35 5 દાન 50 5 5 ગયા 7 ના છેદ માં 10 શાંત સ્વરૂપ તો છે 35 ના છેદ માં 50 એ શાંત દશાંશ સ્વરૂપ છે પછી 7 ના છેદ માં 10 બરાબર 0.7 આવા દાખલા આવે ઝડપથી થઈ જાય એવા તો આપણે વધારાનું કઈ ગુણાવવાની કઈ જરૂર છે નહીં દાખલા નંબર 10 10 નું શું કહે છે તો કે 77 ના છેદ માં 77 ના છેદ માં 210 11 7 77 અવિભાજ્ય અને 21 7 ગુણ્યા 3 ગુણ્યા 10 7 કરી 21 21 હાલો 7 7 તો આપણે નીકળી જઈએ પરંતુ 11 ના છેદ માં 3 ગુણ્યા 10 10 છે 3 વધારાનો અવયવ છે 2 અને 5 સિવાયનો અવયવ છે 3 કેવો અવયવ થયો 2 અને 5 સિવાયનો તેથી 11 ના છેદમાં સોરી 77 ના છેદમાં 210 એ શાંત દશાંશ સ્વરૂપ નથી માટે 77 ના છેદમાં 210 એ અનંત અને આવૃત છે અનંત અને આવૃત છે દાખલા નંબર આગળ આપેલા છે તો કે દાખલા નંબર 2 એટલે કે દાખલા નંબર 1 અને 2 બંને આપણે અહીંયા શું કરી દીધા
પૂર્ણ પદ કારણ કે આપણે દાખલા નંબર એક માં ખાલી શાંત દશાંશ અનાવૃત છે ખાલી જણાવવાનું હતું ને બીજા દાખલા શું કીધું હતું જો શાંત હોય તો એને આપણે દશાંશ સ્વરૂપમાં લખવાનું હતું કે આપણે દાખલા નંબર એક ની અંદર એ જણાવી દીધું અને શાંત સ્વરૂપ કે અશાંત સ્વરૂપ નું દશાંશ લખી પણ દીધું એટલા માટે દાખલા નંબર